વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અહીંયા રેખાંકિત શબ્દનો શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને ત્યાં આગળ પ્રશ્નોના જવાબ આપવાના છે કૌંસમાં જે શબ્દ આપેલો છે શબ્દનો ઉપયોગ કરી. કૌંસમાં જે શબ્દ આપેલા છે શબ્દનો ઉપયોગ કરી અને અહીંયા જવાબ આપવાના છે. જો બચાવો, સૌથી પહેલા સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ બનાવવાનું એકદમ સરળ છે. કેવી રીતે? તો જુઓ, આમ તો માત્ર પ્રશ્નાર્થ બનાવવો હોય તો આપણે આ વિલ ને આગળ લખી દઈએ, વિલ વન્સ પોસ્ટ અ લેટર ટુમોરો. હવે બચાવો, અ લેટર થી તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. અ લેટર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો તમારે શરૂઆતમાં લખી દેવાનું વોટ વિલ. વિલ ને આગળ લખવું પડે. ટુમોરો નો લોપ કરવો છે તો તમારે લખવું પડે વેન વિલ. જોજો, અ લેટર જે લીટી આપી છે એનું પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું વોટ વિલ, આગળ લીધું વોટ વિલ વન્સ પોસ્ટ. અ લેટર નો લોપ થઈ જશે ટુમોરો, એમના ટુમોરો એમના એમ આવશે. આપણે આ ચિહ્ન દોરવાની કોઈ જરૂર નથી. વેન વિલ, when will once, when will once, જો tomorrow છે તો સમય માટે when થી પ્રશ્નાર્થ વાક્ય બને તો when will once post, post, or later, or later, આમાં tomorrow નો લોપ થઈ જશે. હવે બચ્ચાઓ, વંશ થી, વંશ છે એના નીચે લીટી આપે છે તો એક તો એકદમ સિમ્પલ છે, વંશ ની જગ્યા ઉપર માત્ર WHO હું લખી દો. આખું વાક્ય એમના હુ વિલ પોસ્ટ અ લેટર ટુમોરો. બરાબર બચ્ચાઓ, ખાસ સમજો, વોટ વાળામાં અને વેન વાળામાં તમારે પેલા વિલ ને આગળ લેવું પડશે. વોટ વિલ પછી વંશ લખાય પછી ક્રિયાપદ. વોટ વિલ, વિલ આગળ, વોટ લખો, વિલ આગળ લખો, વંશ પોસ્ટ લેટર નો લોપ થઈ જાય ટુમોરો. વોટ આગળ લખો, વિલ લખો, પેલા સૌથી પહેલા વોટ લખવાનું પછી વિલ ને આગળ લઈ લો. આ વાક્યમાંથી વિલ ને આગળ લઈ લો, ખાલી વિલ ને આગળ લઈ લો. વિલ વંશ પોસ્ટ અ લેટર નો લોપ થાય ટુમોરો. વેન વાળા વાક્યમાં અહીંયા આગળ વેન લખીશું આપણે, વિલ ને આગળ લો, વેન વિલ વન્સ પોસ્ટ અ લેટર ટુમોરો ને દૂર કરવાનું છે એટલે કે લોપ કરવાનું છે. અને વન્સ ને વાક્ય બનાવવું હોય તો વન્સ ની જગ્યા ઉપર હુ, હુ વિલ પોસ્ટ અ લેટર ટુમોરો. હવે બચ્ચાઓ, આપણને વાક્ય આપેલું છે ધ ડોક્ટર વિલ એક્ઝામાઇન હિમ નેક્સ્ટ વીક. હવે ધ્યાન રાખજો બચ્ચાઓ, અ લેટર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો આપણે વોટ નો ઉપયોગ કર્યો. ક્રિયાપદ પછી કર્મ હોય, ક્રિયાપદ પછી કર્મ હોય, ક્રિયાપદ પછી કર્મ હોય, પણ આ કર્મ વિભક્તિ છે. કર્મ વિભક્તિ છે એટલે WHOM હુમ લખાય, આમાં વોટ ના લખાય. હુમ વિલ, વિલ ને આગળ લેવું જ પડે. હુમ વિલ ધ ડોક્ટર, ધ હિમ છે તો વાક્ય હું થી બને, હિમ છે તો વાક્ય હું થી બને, હિમ છે વાક્ય હું થી બનશે. હું વિલ ધ ડોક્ટર એક્ઝામાઇન નેક્સ્ટ વીક. બરાબર, નેક્સ્ટ વીક થી બનાવવું હોય તો તમારે વાક્યમાં લખવું પડશે પહેલા વોટ વિલ, વોટ વિલ, વિલ ને આગળ લેવું પડશે વોટ, સોરી વેન વિલ, વેન વિલ, વેન વિલ ધ ડોક્ટર એક્ઝામાઇન હિમ. આ વાક્ય રત્ન થશે. અને ફરીથી સમજો બચ્ચાઓ, આ હિમ છે એ કર્મ છે, આમાં અ લેટર છે
એ કર્મ હતું આમાં આ લેટર છે એ કર્મ હતું કર્મનો લોપ કરવા માટે જે લખો કર્મનો લોપ કરવા માટે વોટ વપરાય કર્મનો લોપ કરવા માટે વોટ વપરાય વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે પણ કર્મ વિભક્તિનો લોપ કરવા માટે WHOM હુમ વપરાય બરાબર હુમ એટલે કોમે ડોક્ટર આવતા અઠવાડિયે કોને તપાસશે કોને તપાસશે જ્યારે આ વંશ આવતીકાલે શું પોસ્ટ કરશે અથવા શું મોકલશે બરાબર સમજજો કર્મ વિભક્તિ હોય તો હુમથી પ્રશ્નાર્થ વાક્ય બને કર્મ વિભક્તિ હોય તો હુમથી પ્રશ્નાર્થ વાક્ય બને અહીંયા વોટ ન લખી શકાય આગળ He will buy 10 books next month. જો બચ્ચાઓ મેં 10 ના નીચે લીટી આપી છે 10 books ના નીચે બી લીટી આપી છે તો આપણે શું લખવાના પહેલા જો 10 books આખું કાઢી દઈએ તો આપણું જૂનું વાક્ય what ક્રિયાપદ પછી કર્મ 10 books કર્મ છે what વાક્યમાં will ને આગળ લેવું જ પડે what will he buy 10 books નો લોપ થાય next week આ વાક્ય બનશે સપોઝ 10 થી તમારે વાક્ય બનાવવું હોય આ 10 નો લોપ કરવો હોય તો તમારે હાઉ મેની લખવું પડે શું લખવું પડે બચ્ચાઓ હાઉ મેની બુક્સ હાઉ મેની આ 10 નો લોપ થાય તો એની જગ્યાએ હાઉ મેની આવશે હાઉ મેની બુક્સ વીલ હી બાય હાઉ મેની બુક્સ હાઉ મેની 10 ની જગ્યા ઉપર હાઉ મેની પછી બુક્સ લખવું પડે વિલ હી બાય નેક્સ્ટ મંથ બરાબર ફરીથી ધ્યાન રાખો સંખ્યાવાચક શબ્દ હોય ત્યારે તમારે હાઉ મેની લખવું પડે હાઉ મેની બુક્સ વિલ હી બાય નેક્સ્ટ મંથ હાઉ મેની બુક્સ વિલ હી બાય નેક્સ્ટ મંથ હશે મેં નીચે હાઉ મચ માટેનું બી વાક્ય લીધેલું છે હી વિલ ડ્રિંક સમ ટ્રી તે થોડી ચા પીશે બચ્ચાઓ માનો કે સમ ટી થી કરવું હોય તો વોટ વિલ ને આગળ લેવું પડે વોટ વિલ હી ડ્રિંક તે શું પીશે આ થોડી ચાનો શું થઈ જશે લોપ થઈ જશે હવે સમ ચા છે થોડી ચા છે તો હાઉ મચ વપરાય સંખ્યાવાચક હતો તો હાઉ મેની સંખ્યાવાચક માટે હાઉ મેની અને દ્રવ્યવાચક પ્રવાહીવાચક કે ભાવવાચક હોય એના માટે હાઉ મચ વપરાય તો અહીંયા હાઉ મચ ટી આવશે શું આવશે બચ્ચાઓ હાઉ મચ પ્રશ્નાર્થમાં આ વિલ ને આગળ લેવું પડશે ખાલી હું એક અપવાદ છે કે વંશની જગ્યાએ હું આવે છે એટલે વિલ ઓટોમેટિક આગળ થઈ જાય અહીંયા બાકીના પ્રશ્નાર્થો તો વંશને આપણે અહીંયા લઈ ગયા વંશને અહીંયા લઈ ગયા વોટ વિલ વંશ વેન વિલ વંશ વોટ વિલ વંશ પોસ્ટ ટુમોરો વેન વિલ વંશ પોસ્ટ અ લેટર બરાબર તો આ રીતે બચ્ચાઓ નવી એજ્યુકેશનના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું અને નંબર 2 માં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ આપો તો ધેટ્સ વેરી સિમ્પલ હુ વિલ ટીચ ઇંગ્લિશ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં ધ્યાન રાખવું પડે છે આમાં તો એકદમ સિમ્પલ આ હુની જગ્યાએ દાખલા તરીકે વંશની નીચે લીટું આપેલું તો આપણે હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તેવી રીતે હુની નીચે લીટું આપેલું સોરી અહીંયા હુથી પ્રશ્નાર્થ છે તો તમારે હુની જગ્યા ઉપર માત્ર શિવાની લખવાની છે શિવાની વિલ ટીચ ઇંગ્લિશ શિવાની વિલ ટીચ ઇંગ્લિશ આ વાક્ય બનશે બીજું વાક્ય જો વોટ વિલ સી બાય ફ્રોમ ધ ફેર તેણી મેળામાંથી શું ખરીદશે
तो जो वॉट थी हमेशा कर्म पूछवा मांगे वॉट थी हमेशा कर्म पूछवा मांगे એટલે વાક્ય બન છે બચ્ચાઓ સી વિલ એટલે શું લખવું પડે સી વિલ બાય ક્રિયાપદ પછી કર્મ તો સી વિલ બાય બ્રેસિસ સી વિલ બાય બ્રેસિસ જો અહીંયા આપણે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું ત્યારે કર્મ નો લોપ કર્યો તો વન્સ વિલ પોસ્ટ અ લેટર ટુમોરો વોટ વિલ વન્સ પોસ્ટ અહીંયા આપણે આ લેટર નો લોપ કર્યો તો આનો જવાબ થાય વન્સ વિલ પોસ્ટ અ લેટર ટુમોરો આના ઉપરથી જો જવાબ લખવો હોય તો અહીંયા સી વિલ બાય બ્રેસિસ ફ્રોમ ધ ફેર ફ્રોમ ધ ફેર Whom will he teach Sanskrit? હવે બચ્ચાઓ જો what અને whom માં ઘણો બધો ફરક છે whom થી what થી કર્મ પૂછાય whom થી કર્મ વિભક્તિ પૂછાય અહીંયા આ વાક્યમાં whom will he teach Sanskrit તે કોને સંસ્કૃત ભણાવશે તો જવાબ થશે બચ્ચાઓ he will teach them देव संस्कृत आ वाक्य एक બીજી વસ્તુ બચ્ચાઓ આમાં સમજાવવાની છે તમે આ વાક્યને આ રીતે ભી લખી શકો હી વિલ ટીચ સંસ્કૃત પછી તમારે જો ધેમને છેલ્લા લખવું હોય તો ટુ ધેમ લખાય શું લખાય ટુ ધેમ હા હવે એક બીજી વાત આમાં સમજવાની છે આ વાક્યને બે રીતે લખાય He will teach them Sanskrit athwa he will teach Sanskrit to them biju aa them ni jagya upar evo bhi aape the voice to same to same he will teach the voice Sanskrit athwa he will teach Sanskrit to the voice ધ્યાનની જગ્યા ઉપર માનો કે ધ બોય આપે તો ખાલી ધ્યાનની જગ્યાએ તમારે ધ બોય જ લખવાનું છે એન્ડ લાસ્ટ એન્ડ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ફ્રેન્ડ્સ વેન વિલ હી પ્લે ચેસ તે ચેસ ક્યારે રમશે વેન થી પ્રસ્તાર વાક્ય છે સમય પૂછાય જો વેન થી પ્રસ્તાર વાક્ય તો આપણે સમયનો લોપ કર્યો આનો જવાબ શું થાય વન્સ વિલ પોસ્ટ અ લેટર ટુ મોર એવી રીતે આમાં હી વિલ એટલે શું લખાય હી વિલ प्ले चेस नेक्स्ट संडे शू लखा है नेक्स्ट संडे तो बच्चाओ आ रीते आपणे प्रश्नार्थ मेळवाना छे अने आ रीते आपणे एना जवाब मेळवाना छे मोस्ट इम्पोर्टेंट वस्तु आमां तमारे कर्म अने कर्म विभक्ति उपर ध्यान राखवानुं छे वॉट थी कर्म पूछाय अने वॉट वाला वाक्यथी कर्म लखाय प्रश्नार्थ पर थी वॉट उपर थी कर्म लखाय હું થી કર્મો વિભક્તિ પૂછાય અથવા હું વાળા વાક્યમાં કર્મો વિભક્તિનો લોપ થાય બીજી વાત ધ વોઇઝ ને પણ આપણે કર્મો વિભક્તિ તરીકે જ લઈશું બરાબર ધ વોઇઝ બહુવચન છે તો એના માટે ધેમ વપરાય અથવા ધ વોઇઝ પણ લખાય ધ ગર્લ્સ હોય તો ધેમ હોય પણ ધ બોય હોય તો અહીંયા હિમ જ હશે આના જેવું હિમ હશે ધ ગર્લ હોય તો અહીંયા હર હશે આપણે શરૂઆતના જે સિમ્પલ ઇંગ્લિશ જ્યારે શરૂઆત કરી ત્યારે આઈ માય મી વી અવર અસ હી હિઝ હિમ સી હર હર ઇટ ઇટ્સ ઇટ ધે ધેર ધેમ તો એમાં ત્રીજા નંબરનું જે આપણે લખેલું છે એમાં એ કર્મ વિભક્તિ હતી બરાબર બચ્ચાઓ તો આ રીતે આપણે આ પ્રશ્નાર્થ વાક્યોને સમજવાના છે અને લખવાના છે ઇટ્સ વેરી સુપરમેન વેરી ઇઝી એન્જોય ઇટ થેન્ક યુ વેરી મચ